છે ખતરનાક ઓળખાય વડોદરા પછીનો રાજ્યનો ત્રીજો કેસ જામનગરમાં નોંધાયો છે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા એક સાઈઠ વર્ષીય વૃદ્ધા કોરોનાગ્રસ્ત થયા હતા જીજી હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર મેળવી તેઓ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થઈ ગયા હતા તેમનો રિપોર્ટ પુણેની લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો જે રિપોર્ટ આજે આવતા તે વૃદ્ધ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ભોગ બન્યા હોવાનું પ્રમાણિત થયું છે રિપોર્ટ આવ્યા પછી આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે વૃદ્ધાના ઘર આસપાસના વિસ્તારમાં આરોગ્ય અધિકારીની આગેવાનીમાં પિસ્તાલીસ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ નો ભોગ બનેલા જામનગરમાં ડેલ્ટા ગામના સરપંચના પતિ વિપુલભાઈ કગથરા કોઝવેના કામ મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા આ સમયે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજાએ વિપુલભાઈને ફળાકા ફડાકા દીધા હોવાનો આરોપ વિપુલભાઈએ લગાવ્યો હતો સમગ્ર ઘટનાક્રમ ચર્ચાસ્પદ બન્યા પછી આ મુદ્દે શિક્ષણ સમિતિ ચેરમેન દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપી આ આરોપને ખોટા ગણાવવામાં આવ્યા હતા આ વાત તદ્દન પાયાવી વિહોણી છે કારણ કે આજે એક બનાવ એવો બન્યો કે આજે એક મહિના પહેલાં ખેંગરકા મારા મત વિસ્તારનું ખેંગરકા ગામ છે ત્યાં કોઝવેનું કામ આવે છે જિલ્લા પંચાયતના સો ભરોડોની ગ્રાન્ટ છે એનું કામ આવે અને એ કામમાં પાયા જે ખોઈદા એ પાયાની અંદર એમને એમ જમીન લેવલ સુધી માટી ભર દીધી અને પછી ઉપરથી બાંધકામ કર્યું એટલે અહીંયાના ગામના સ્થાનિક એ એની વિરુદ્ધમાં અરજી કરી અને એ અરજી તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને મને એક અરજી કરી કે ભાઈ આ કામ નબળું ચાલે છે એટલે મેં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના જે આસિસ્ટન્ટ એન્જિનિયર કીધું કે ભાઈ સૂચના આપી કે ભાઈ કામ સારું થાય એ જોજો એટલે એને આ બે નોટિસો આપી ઉપરા ઉપરી એને કે ભાઈ કામ તમે બંધ કરો આ ગુણવત્તા બરાબર છે નહીં અને ફરીથી કામ કરો આ જે નબળું કામ છે એ દૂર કરો એટલે કામ બંધ કરાવ્યું એટલે એ ભાઈ જિલ્લા પંચાયત આવ્યા એ જે સરપંચ પતિ અને જિલ્લા પંચાયત પ્રમુખને મળ્યા એટલે જિલ્લા પંચાયત પ્રમુખે મને કીધું ભાઈ આનો હું પ્રશ્ન છે મિત્ર આ પ્રશ્ન મારો નથી આ પ્રશ્ન છે એ ગામના ઉપસરપંચનો છે અને કામ નબળું વાળે છે તો સારું કામ કરાવો અહીંયા એ મારી ફરજ છે મારા વિસ્તારનો પ્રશ્ન હતો એટલે એ દરમિયાન હું વાત કરતો હતો ભાઈ તમે કામ સારું કરો અને ભાઈ ઉશ્કેરાઈને સીધી મને ગાળું દેવા માંડ્યો અને રગજગ થઈને બોલા ચાલી થઈ કોઈ જાતનું કોઈ મારામારી કે એવું કોઈ થયું નથી આ મને બદનામ કરવાનું એક જાતનું ષડયંત્ર છે અને જે વખતે આ બનાવ બન્યો ત્યારે અમારા સિંચાઈ સમિતિના ચેરમેન વિનુભાઈ વાડોદરિયા તેમજ અમારા જિલ્લા પંચાયતના સભ્ય મનસુખભાઈ ચબાડિયા એ હાજર હતા અને ત્યારે મને જાતા જાતા મને ધમકી દેતો ગયો હું તમને મારી નાખવાનું ધમકી આપો ગમે તે હું તમને જોઈ લઈ શકીએ બરાબર આ રીતે મને એક તો ધમકી આપી અને પાછો માત્ર જતા મારી વિરુદ્ધમાં આક્ષેપો કરે એટલે આ મને ટૂંકમાં ખોટી રીતે બદનામ કરવાનું એક રૂપ છે ગુજરાતનું પ્રથમ સાંધ દૈનિક નો બધ લાવ્યું છે વર્ષ 2021-22 એકવીસ બાવીસ ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાચેમ યોજના એ બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લખી ડ્રોડનો લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટીડ ગિફ્ટ પણ છે આને કહેવાય સોનમાં સુગંધ જામનગર શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વેક્સિનની અછત જોવા મળી રહી છે વિવિધ વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું બીજી તરફ ખાનગી આયોજકોના કેમ્પોમાં વેક્સિનનો જથ્થો ક્યાંથી આવે છે એવા સવાલ સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદન પાઠવી લોકોને સમયસર વેક્સિન આપવા રજૂઆત કરવામાં આવી હતી જામનગર જિલ્લાની તમામ આંગણવાડીના ત્રણથી છ વર્ષના બાળકોને યુનિફોર્મ વિતરણનો આરંભ કરવામાં આવ્યો છે આજે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં પ્રતિક રૂપે બાર બાળકોને યુનિફોર્મ વિતરણ કરી સમગ્ર પ્રોજેક્ટનો આરંભ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઓનલાઈન જોડાયા હતા જામનગર મહાનગરપાલિકા હસ્તકની ત્રણસો આંગણવાડીના પાંચ તથા જિલ્લા પંચાયત હસ્તકની આઠસો અઠ્યાસી આંગણવાડીઓના ઓગણીસ બાળકો સહિત કુલ ચોવીસ હજાર આઠસો નેવ્યાસી બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવશે